દોસ્તો, મજામાં ને? સેન્ટ ઝેવિયર સ્કૂલ આદિપુરના ઓનલાઈન ક્લાસમાં ફરીવાર આપ સૌનું સ્વાગત છે, જ્યાં આપણે જોઈ રહ્યા છીએ ધોરણ 4 વિષય ગણિત, જે પ્રકરણ 7, જેનું નામ છે જગ અને મગ. બાળ દોસ્તો, અગાઉ આપણે જુદી જુદી વસ્તુઓનું વજન કિગ્રા અને ગ્રામમાં મપાય તે જોયું હતું. બાળ દોસ્તો, આ પ્રકરણની અંદર આપણે પ્રવાહી વસ્તુઓનું વજન કયા એકમમાં મપાય છે તેના વિશે જોવાના છીએ. તો સૌપ્રથમ આપણે પાયાની જાણકારી મેળવીએ તો જે તે વાસણ વધુમાં વધુ જેટલું પ્રવાહી સમાવી શકે તે માપને તે વાસણની ગુંજાશ એટલે કે ક્ષમતા કહે છે. શું કહે? ક્ષમતા. દરેક વાસણ જેટલું પ્રવાહી સમાવી શકે, બરાબર. આપણે આપણી આસપાસ જુદા જુદા રસોડાની અંદર જુદા જુદા વાસણો હોય છે, એ વાસણ જેટલું પ્રવાહી સમાવી શકે તે માપને તે વાસણની ગુંજાશ એટલે કે ક્ષમતા કહે છે. આપણે ધોરણ 2ની અંદર પણ જગ અને મગ પ્રકરણ શીખી ગયા હતા, તેમાં પણ આપણે જોયું હતું કે જેટલું વાસણ મોટું તેટલું તેની અંદર વધારે પ્રવાહી આવી શકે. તો અહીં આપણે ધોરણ 4માં વિસ્તારથી તેનો અભ્યાસ કરવાના છીએ. તો જે તે વાસણ જેટલું પ્રવાહી સમાવી શકે તે માપને તે વાસણની ગુંજાશ કહે છે, બરાબર. ગુંજાશનો મોટો એકમ લીટર છે, જેમ કે ડોલમાં પાણી 10 લીટર સમાય. ગુંજાશનો નાનો એકમ મિલીલીટર છે, ટૂંકમાં આપણે લખીશું મિલી. કપ સિરપ એટલે કે નાની દવાની બોટલ આવે છે એના ઉપર લખેલું હોય 50 મિલી. બાળ દોસ્તો, અહીં આપણે પ્રવાહી વસ્તુઓનું માપન લીટર અને મિલીલીટરની અંદર કઈ રીતે થાય છે તે આપણે જોવાના છીએ. આપણે 1 લીટર બરાબર 100 મિલીલીટર, જેમ બે સ્થળ વચ્ચેનું અંતર અથવા તો વસ્તુઓની લંબાઈ આપણે સેન્ટીમીટર મીટરમાં માપતા હતા, તેવી જ રીતે જેમ 100 સેમી બરાબર 1 મીટર થાય, તેમજ અહીં આપણે પ્રવાહી વસ્તુઓનું માપન જ્યારે લીટર અને મિલીલીટરમાં કરીએ છીએ ત્યારે 1 લીટર બરાબર 1000 મિલીલીટર થશે. પ્રવાહી વસ્તુઓ જેવી કે પાણી, પેટ્રોલ, ડીઝલ, તેલ જેવી જુદી જુદી વસ્તુઓનું માપન આપણે લીટર અને મિલીલીટરમાં કરીએ છીએ, બરાબર. લીટરને આપણે અંગ્રેજીમાં એલ, જ્યારે મિલીલીટરને અંગ્રેજીમાં ml કહીએ છીએ. તો તમે પણ તમારા ઘરે જુદી જુદી વસ્તુઓ, પ્રવાહી વસ્તુઓ આવતી હોય છે, તેના પેપર ઉપર તમારે માપ જોવાનું છે કે કેટલા લીટર અથવા તો મિલીલીટર છે. બાળ દોસ્તો, શું તમે ક્યારે સાંભળ્યું છે કે તમારા મમ્મીએ તમને કીધું હોય કે જા 1 કિલો દૂધ લઈ આવ? નહીં ને? તો મમ્મી શું કહે છે કે 1 લીટર દૂધ લઈ આવ, બરાબર. તો આ બધી પ્રવાહી વસ્તુઓનું માપન આપણે પ્રવાહી એકમો એટલે કે લીટર અને મિલીલીટરમાં કરતા હોઈએ છીએ. તો તમારે ખાસ યાદ રાખવાનું છે કે આપણે પ્રવાહી વસ્તુઓનું માપન લીટર અને મિલીલીટરમાં કરીએ છીએ. હવે જેમ જુદી જુદી વસ્તુઓનું વજન આપણે જુદા જુદા વજનિયા વડે કરીએ છીએ, તેવી જ રીતે પ્રવાહી વસ્તુઓનું માપન માપવાના આવા સાધનો હોય છે. તમે અહીં આવું સાધન તમે માપ્યું જોયેલું હશે. ક્યાં? તો તમે રાશનની દુકાને, જ્યાં તમેથી કેરોસીન લેતા હશો, અથવા તો તમે પેટ્રોલ ડીઝલ ની દુકાને પણ આવા માપ્યા જોયેલા હશે. તો અહીં આવા જુદા જુદા માપના માપ્યા છે. આ 5 લીટર, આ 1 લીટરનું, આ 500 મિલીનું, આ 200 મિલી અને 100 મિલી. તો આવા માપ્યાની મદદથી એટલે કે આ માપ્યું 5 લીટર જેટલું પેટ્રોલ ડીઝલ પોતામાં સમાવી શકે તો એ દુકાનદાર આપણને માપી અને આપતો હોય છે. જ્યારે આપણે કેરોસીન લેવા જઈએ છીએ ત્યારે પણ આવું માપ્યું હોય છે કે એટલે આને માપી અને આપણને પ્રવાહી કેરોસીન પેટ્રોલ ડીઝલ આપવામાં આવે છે. તો આપણે જે વ્યાખ્યા શરૂઆતમાં જોઈ હતી કે જે તે વાસણ પોતાની અંદર જેટલું પ્રવાહી સમાવી શકે તે તેની ગુંજાશ છે, બરાબર. ત્યારબાદ આગળ આપણે જોઈએ બીજું. તો જ્યારે તમે દૂધ લેવા જાઓ છો ત્યારે તમે આ પ્રકારના માપિયા જોયા હશે. તો આ માપિયા વડે દૂધવાળો આપણા જો ઘરે આવતો હોય દેવા તો આ માપિયાનો ઉપયોગ કરીને દેતા હોય છે, અથવા તો આપણે ડેરી પર જઈએ છીએ
तो पण आपणे आ प्रकारना मापियानो उपयोग करी अने दूध आपता होय छे। जो जेम जेम मापियु मोटू छे तेम तेनु माप पण मोटू छे अने जेम जेम मापियु नानू थतुं जाय छे तेम तेम तेनु माप पण ओछू थतुं जाय छे। सौ प्रथम छे 1 लीटर, 500 मिली, 200 मिली अने 100 मिली। आ प्रकारना मापिया वडे दूधवाळो आपणने दूध मापी अने आपतो होय छे। तो बाळ दोस्तो, अहीं आपणे आजे जोयुं प्रकरण 7 ની કેટલીક પાયાની બાબતો, જેમાં આપણે પ્રવાહી વસ્તુની ગુંજાશ એટલે શું, તેને કયા એકમમાં મપાય છે અને તેને માપવાના સાધનો, તો આને લગતો અભ્યાસ આજે આપણે કરવાના કર્યો। તો હવે પછી આપણે આગળ મળીશું ત્યારે આપણે પ્રકરણ તરફ આગળ વધીશું। ત્યાં સુધી થેન્ક યુ, આવજો।